અંકલેસર તાલુકાના નવા બોરભાટા બેંકામ ખાતે આ નિયમિત વીજ પુરવઠાને લઈને આજે આ ગામના લોકો દ્વારા વીજ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। અંકલેસર તાલુકાના અનેકો ગામોમાં વીજ પુરવઠો અનિયમિત આવતો હોવાની ફરીથી ફરિયાદો શરૂ થઈ છે। ચોમાસાની ઋતુ દરમિયાન અનિયમિત વીજ પુરવઠો થતો હોવાના કારણે લોકોને અંધેરામાં દિવસો ઉલેચવા પડી રહ્યા છે। ત્યારે અંકલેસર તાલુકાના નવા બોરભાટા બેડગામ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિ દરમિયાન અનિયમિત વીજ પુરવઠોને કારણે ગ્રામજનોને અંધારામાં દિવસો પસાર કરવાની ફરજ પડી છે। અંકલેસર તાલુકાના નવા બોરભાટા બેટ ગામમાં 2-3 દિવસથી વીજ પ્રવાહ અનિયમિત થતાં આજે ગામના લોકો દ્વારા અંકલેસરની ગ્રામ્ય વીજ કંપનીની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને નિયમિત વીજ પુરવઠો કરવામાં આવે તેવી માંગણી કરી હતી। મારું નામ ધર્મેન્દ્ર કુમાર છે, હું નવા બોરભાટાનો રહેવાસી છું। અત્યારે હું જીબીની બહાર ઊભો છું અને ઘણા સમયથી અમારા ગામમાં લાઇટનો બહુ ત્રાસ છે। રાત્રિના સમયમાં 2-3 વાર લાઇટ જાય છે અને 2-3 કલાકે લાઇટ આવે છે ને કમ્પ્લેન કરવા માટે જો આપણે કમ્પ્લેન નંબર પર કોલ કરીએ છીએ તો 50 વાર ટ્રાય કરવાથી બી એક વાર લાગે છે ને લાગે તો પણ આપણને કમ્પ્લેન રીતે જવાબ નથી મળતો। તો આજે અમે રૂબરૂમાં એ જીબી પર આવ્યા છે, તેમને મને રૂબરૂમાં એવું કીધું છે કે અમારી પાસે એક જ ડબલું છે ને એક જ ડબલાની અંદર તમારી લાઇન છે સજોડથી લઈને સુરવાળી લગીન, તો એમાં અમને અન્ય અનેકો કોલ આવતા રહેશે તો અમે કેવી રીતના જવાબ આપીએ? તો જ્યારે અમારું બિલ બાકી હોય છે તો કોઈનું પણ બિલ બાકી હોય ત્યારે એ લોકો કાપવા માટે કેમ તાત્કાલિક પગલાં લે છે ને અત્યારે જ્યારે અમારે અહીંયા કમ્પ્લેન નોંધાવવાની હોય ત્યારે જાણે કે 1992ની પદ્ધતિ પ્રમાણે ચલાવે, અત્યારે ડિજિટલ ઇન્ડિયા ચાલે છે તો શું કમ્પ્લેન પણ અમારે એ જ રીતે નોંધાવવાની છે 1992ની જેમ? શું તમારે શું માંગણી છે હાલ? હમણાં હાલ અમારી માંગણી એ છે કે હમણાં પણ લાઇટ મળવી જોઈએ, જેમ કે જો આ સિટી એરિયા છે નગરપાલિકાના એરિયા છે તેમાં કેમ લાઇટનો ફોલ્ટ થાય તો પણ 10-15 મિનિટ કાં તો વધારે 30 મિનિટની અંદર લાઇટ આવી જાય છે, તો અમારા ગામડામાં કેમ આવું થાય છે કે 3 કલાક 4 કલાક ઘણી વખત 5-5 કલાક લઈને લાઇટ ચાલી જાય છે?